भी जाओ। દર વર્ષે છે ને 1.5 કરોડ રૂપિયા ઉધારે રિપેરિંગ ના, અને આ બધું મુખે બંધ છે ને વર્ગમાંથી ચાલુ રાખે અહીંયા પીલા ઓલે માં ઓલું બનાવી નાખો એને બિલ્ડિંગ બનાવી સોનેરી મેડિકલ ડબ કરી દીધું સોનેરી મેડિકલ છે આગળ મનોજ કુમાર વચલે વચલા એરિયામાં એ લોકો દર વર્ષે 1.5 કરોડ રૂપિયા ગ્રાન્ટ ફાળવે એ જે પ્રમુખ નગરપાલિકા નો એ જાઉં કરી જાય દર વર્ષે આ એક માણસની કહેવત છે જૂને કે બકરી દુજાનો કોઈ ડૂકે નહીં આ લોકોએ ભાજપવાળે બકરી દુજાનો હંમેશા કાયમ ચાલુ રાખે પેલા અશોકભાઈ બદ્રેતા પ્રમુખ હતા ત્યારે 1.38 કરોડ રૂપિયા પૈસા લઈ લે આમાં દર વર્ષે એમ કે હાંડિયા ગટર હાંડા ગટર પણ હાંડિયા ગટર માં તમે નામ નિશાન તો કર્યું નથી તો પૈસા કેવા હતો દર વર્ષે આ વખતે બધા ફરી વળવાના આમાં ભોજન બધા પુરાણ બધા એકદમ ફરી વળવાના પાણી બધા હંડિયા ગટર જે નીકળતી હતી એની ઉપર એની ગેરકાયદેસર બિલ્ડિંગ બનાવી બનાવી લીધી છે એને માર્કેટ ખોલ્યા વગર અને તે 1.5 લાખ રૂપિયા ભાડે આપી દીધું અને અત્યારે હંડિયા ગટર વચ્ચે સુધી પેક કરી દીધી છે હવે અહીંથી પાછું હંડિયા ગટર ચાલુ થાય અને દર વર્ષે 1.5 કરોડ રૂપિયા શું કરતો હું થાય ગટર તો બંધ છે પોરબંદરની પબ્લિકને ખબર છે આવો ખુલ્લામ ભ્રષ્ટાચાર કરીને રૂપિયાની જેમ ભરવાની વાત કરે લોકો અને કાંઈ પૈસા પૈસા ખાવા સિવાય કોઈ વાત નથી કરતા તે પૂછ્યો હોય તો પાર્ટનરશિપ ભાગીદારી હોય ભ્રષ્ટાચાર બંધ કરો
ખર્ચ રાખ્યો હે આવા હાટો કેવા રૂપિયા બેઠે બેઠે અત્યારે વર્ષે ખાઈ જાય પણ હું કદી કોઈ પૈસા રૂપિયા અધિકારી હોય મલાઈ ખાઈ જાય હમણાં સોનેરી મેડિકલ છે રિપેર કરવાના બાને 150 રૂપિયા ખાઈ ગયા એમાં તારે બદલી થઈ ગઈ પત્તી કરી આરે સાંઢિયા ગટર બનાવ્યા એનો વરસાદી પાણીનો નિકાલ થતો અને વરસાદી પાણી પોરબંદરમાં જેટલું શહેરની અંદર વરસાદ થાય અથવા તો બહારથી પૂર આવે મોટું ત્યારે પણ આ પાણીનો નિકાલ હતો કે સાંઢિયા ગટર મારફત થતો હતો. પણ નગરપાલિકાના જે સત્તાધીશો આવ્યા છેલ્લા 10 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના, એ લોકોએ આ સાંઢિયા ગટરની મરામત અને રિપેરિંગ પાછળ કાગળ ઉપર ભ્રષ્ટાચાર કરવા માટે કરોડો રૂપિયા વાપરી લીધા. ગયે વર્ષે પણ ભારત સરકારના નાણાંથી એ લોકોએ કામ ચાલુ કર્યું. અમારે ભારત સરકારે પણ અમારો રજૂઆત કરવાના છે કે એ કામ ઉપયોગી થવું જોઈએ. તમારે ખરેખર ત્યાંથી કરવાની જરૂર હતી, રણમાં જ્યાં સાંઢિયા ગટરનો મુખ છે ત્યાંથી. એને બદલે આ આપણે જે જગ્યાએ ઊભા થયા જગ્યાએ એ દુકાનો સામે દેખાય છે એ ગેરકાયદેસર. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગેશ કારિયાએ દુકાનો પોતે બનાવી છે અને નીચે છે ગટર જતી હતી, ગટર બધી બંધ કરેલી છે. ભવિષ્યની અંદર એવું થવાનું કે જ્યારે વરસાદ આવશે ત્યારે ભોજસ પ્લોટ, વાણી પ્લોટ, રાવલિયા પ્લોટ, વાઘેશ્વરી પ્લોટ બધાની અંદર દિવસો સુધી પાણી ભર્યું નથી, કારણ કે નિકાલ બધો જતો રહ્યો. અને રણની અંદર પણ રણ પણ બૂડી નાખવામાં આવ્યું. ભૂગર્ભ ગટરના જે કોન્ટ્રાક્ટરો હતા એને મટીરિયલ પોરબંદર બહાર નાખવાનું હતું, જે સ્ટોક ખોદાણતું આપણે ખોદવામાં આવેલું જે મટીરિયલ હતું એ, પણ એને બદલે એ ભારતીય જનતા પાર્ટીના માનીતા લોકો હતા કે તેને વધારે ખર્ચ ના આવે અને વધારે નફો મળે એટલા માટે રણની અંદર નગરપાલિકાવાળાના સત્તાધીશોએ ગેરકાયદેસર જગ્યા આપી અને રણ પણ પોરબંદરનું બૂડી નાખ્યું છે. પોરબંદરની સાંઢિયા ગટર પણ બ્લોક કરી દીધું છે અને આવનારા દિવસોની અંદર પોરબંદર શહેર આખું છે વરસાદી પાણીનો અંદર ગરકાવ થઈ જાય એ પ્રકારની પરિસ્થિતિનું સર્જન આ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને એના ચીફ ઓફ સ્ટાફે કર્યું છે. એના માટે અમે પ્રજાનું ધ્યાન આકર્ષિત કરવા માટે આજે આવ્યા છે. અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખશ્રીએ એક આવેદનપત્ર પણ આજે તૈયાર કર્યું છે કે રિજ્યુનલ કમિશનરને આપશે, કલેક્ટરને આપશે અને ચીફ ઓફિસરને આપશે કે સાંઢિયા ગટર છે તાત્કાલિક રીતે તમે ખુલ્લી કરો, ખુલ્લી નહીં કરો તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરીશું. 22/6/1983 જે પૂર આવ્યું હતું એમાં જે ખરાબ પરિસ્થિતિ એના કરતાં કેવી ખરાબ પરિસ્થિતિ? એ વખતે તો વરસાદી પાણીના નિકાલ માટે પૂરતી વ્યવસ્થાઓ હતી, છતાં પણ પોરબંદર દિવસો સુધી પાણીમાં ગરકાવ રહ્યો. ત્યારે સાંઢિયા ગટર પણ બરોબર ઓપરેટ થતી હતી. પણ હવે જો વરસાદ થયો તો આ ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના સત્તાધીશોએ તમામ જે કુદરતી વેણો હતા એ બ્લોક કરી દીધા છે. સાંઢિયા ગટર હતી વરસાદી પાણીના નિકાલ માટે એ બ્લોક કરી દીધી છે. એનું રણ હતું એ રણ બ્લોક કરી દીધું છે. એટલે પોરબંદરની પરિસ્થિતિ તમે કલ્પના ન કરો એટલી ખરાબ થવાની છે આવનારા દિવસોમાં.